ગયા વિડીયોમાં આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્મા, શિવ, મહર્ષિઓ, સપ્તર્ષિઓ અને અન્ય જીવોની ઉત્પત્તિ વિશે જાણ્યું. અર્જુન પોતાના સ્વજનો સામે યુદ્ધ કરતા અચકાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેને વિવિધ પ્રકારનું જ્ઞાન આપી જીવનની વાસ્તવિકતા સમજાવે છે, જણાવે છે અને પોતાની શક્તિઓ, પોતે કોણ છે વગેરે વિશેની જાણકારી શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને આપે છે ત્યારે અર્જુનને ભગવાનની મહાનતાનો ખ્યાલ આવે છે. અર્જુનના સર્વ સંશયોનું નિવારણ થઈ ગયું અને તેણે યુદ્ધના મેદાનની વચ્ચે કૃષ્ણના ચરણોમાં નમી શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકેનો સ્વીકાર કરી એક શ્લોક દ્વારા જાહેર કર્યું કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવ ભજમ વિભુમ આહુસ્તવામ મૃષય સર્વે દેવર્ષિનાર દસ્તથા અસિતો દેવતો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીશિમે. મતલબ કે આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છો આપ, સનાતન દિવ્ય આદિપુરુષ અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના આ સત્યનું સમર્થન કરે છે. આવું અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું. મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ભગવદ્ ગીતા વાંચનનો અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય વાંચી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. તો મારી નમ્ર વિનંતી છે કે મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આગળ. પરમેશ્વરને શરણાગત થયા વિના મનુષ્ય પાપ કર્મોના દોષમાંથી મુક્ત થઈ શકતો નથી. અર્જુને કૃષ્ણને પરમ પવિત્ર પુરુષોત્તમ તરીકે સ્વીકાર્યા. આપણે પણ તે સ્વીકારવું જ રહ્યું. મનુષ્યએ પણ તેમનું સતત ધ્યાન ધરી પોતાના પરમેશ્વર સાથેના દિવ્ય સંબંધનો આનંદ માણવો જોઈએ. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આપે મને જે જ્ઞાન આપ્યું તે હવે મને સમજાયું છે. તે હું સર્વથા સાચું માની સ્વીકારું છું. આપના આ સ્વરૂપને ન તો દેવો કે ન તો દાનવો જાણવા સમર્થ છે. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ આપની આ અંતરંગ શક્તિને જાણો છો. તો કૃપા કરી આપ જેમના વડે આ સર્વ લોકમાં વ્યાપો છો તે આપના દૈવી ઐશ્વર્ય વિશે કૃપા કરી મને જણાવો, જેથી હું આપનું સતત ચિંતન કરી આપને જાણી શકું અને આપનું સ્મરણ હું કયા કયા રૂપોમાં કરું તે કૃપા કરી મને જણાવો. આમ અર્જુનને હવે શ્રી કૃષ્ણના સામર્થ્યમાં કોઈ શંકા નથી રહી. યુદ્ધ પૂર્વે જે અચકામણ આશંકા થતી હતી તે હવે જતી રહી. હવે અર્જુનને યુદ્ધમાં નહીં પરંતુ શ્રી કૃષ્ણની ભક્તિમાં વધારે રસ જાગ્યો. હવે તે શ્રી કૃષ્ણ જે આજ્ઞા આપે તે આજ્ઞા નિશંક પાળવા તૈયાર થયો છે. હવે અર્જુનને ભગવાન વિશે વધુને વધુ જાણવાની, સાંભળવાની ઉત્સુકતા જાગી છે. તે ભગવાનને વારંવાર વિનંતી કરે છે કે આપ કૃપા કરી યોગ સામર્થ તથા આપના ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો, કારણ કે મારામાં આપના વિશે શ્રવણ કરવાની તૃષ્ણા જાગી છે. હું આપના વિશે વધુને વધુ સાંભળવા માંગુ છું. આપના વિશેની કથા વચન અમૃત સમાન હોય છે. અને અર્જુનના આગ્રહને કારણે શ્રી કૃષ્ણ પોતાના વિવિધ વૈભવયુક્ત રૂપોનું વર્ણન કરે છે. ખૂબ રસપૂર્વક, અચંબાથી, વિસ્મયપૂર્વક અર્જુન શ્રી કૃષ્ણના આ વિવિધ રૂપોને સાંભળે છે. તો ચાલો મિત્રો, આપણે પણ આ પછીના વિડીયોમાં શ્રી કૃષ્ણના વિવિધ વૈભવયુક્ત રૂપોના વર્ણનને સ્વયં શ્રી પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જ સાંભળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.